નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ફિઝિક્સ ચેપ્ટર નંબર તેરમાં સ્વાધ્યાયના દાખલાનો આજે લેક્ચર છે મિત્રો બીજો આજના લેક્ચરની અંદર આપણે છઠ્ઠો એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ નીચેના માટે ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણ લખો પહેલું આપ્યું છે ઇઠ્યાસી રેડિયમ બસો છવ્વીસનો આલ્ફા છે તો તમે ઇઠ્યાસી રેડિયમ બસો છવ્વીસ લખી શકો નિપજમાં ટુ એચ ઇ ફોર કરી નાખો એટલે બે પરમાણુ ક્રમાંક આવી ગયો તો 88 માંથી બે કાઢો તો 80 અને દરાંક 4 ઘટાડી દો એટલે 222 થઈ જશે તો એ 222 થઈ ગયા તો એવું કયું તત્વ છે 80 પરમાણુ ક્રમાંક વાળું તો રેડોન RN લઈએ છીએ તો આ પહેલી પ્રક્રિયા કમ્પ્લીટ કરી એ રીતે બીજામાં દેખો 94 PU 242 નો આલ્ફા છે તો આપણે 94 PU 242 લખ્યા આલ્ફા સહી એટલે 2H4 એટલે બે પરમાણુ ક્રમાંક ઘટ્યો એટલે 92

અને ઉપર બત્રીસ એમના એમ તો સોરો રો એવું તત્વ કયું તો સલ્ફર છે મિત્રો તો આ ત્રણેય પ્રક્રિયા થઈ ગઈ થિયરીમાં પણ આવેલું છે મિત્રો આલ્ફા બીટા ગેમાની પ્રક્રિયામાં તમે દેખશો તો એમાં પણ તમને ખબર પડી જશે સાથે ચોથી પ્રક્રિયા દેખો બેટા ચોથામાં શું છે તેસી બીસમત બસો નો બીટા માઇનસ છે તો તેસી બિસ્મત બસો દસ લીધા બીટા છે એટલે માઇનસ વન ઇ જીરો પ્લસ ન્યુટ્રિનો ઘટક વી બાર એનો ઉપયોગ કરીએ તો આપણને શું મળી જશે મિત્રો એ માઇનસે કાંઈ તો પ્લસ કરો તો ચોર્યાસી અને બસો દસ એને જેનોન કહીએ છીએ એક્સ વડે દર્શાવીએ છીએ બરાબર એ રીતે આપણે આ પ્રક્રિયા નંબર ચાર પણ કમ્પ્લીટ કરી પાંચમાં દેખો છ કાર્બન અગિયારનો બીટા છે તો આપણે છ કાર્બન અગિયારમાંથી બીટા પ્લસ છે એટલે પ્લસ વન ઈ જીરો અને બીટા પ્લસ હોય તો સાથે કયા ઘટક આવું નીટ્યુનો બીટા પ્લસ સાથે નીટ્યુનો ઘટક આવતા હોય છે તો આપણે એ લખ્યા

ચોપન એક્ એકસો વીસ એટલે જેનોન એમાં ઇલેક્ટ્રોન કેપ્ચર ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે ખેંચે અંદર ગ્રાહ્ય કરે છે ઇલેક્ટ્રોન માઇનસ વન ઇ જીરો તો પ્રક્રિયા ગ્રાહ્ય કરે તો એક ઇલેક્ટ્રોન ઘટી ગયા સંતુલિત કરવા માટે તેપન એકસો વીસ તો આપણે તત્વ લખ્યું એક્સ મિત્રો સાંભળજો કોઈ તત્વ જાણતા નથી તો એને એક્સ તરીકે ઉલ્લેખ કરી શકો છો બરોબર એટલે ધ્યાન રાખજો ઘણી જગ્યાએ એક્સ લખે છે બધાનો એક્સનો પરમાણુ ક્રમાંક સમાન નથી પણ એક્સ તરીકે ના જાણતા હોય તો તત્વના નામ લખી શકાય અને બધા તત્વના નામ તમને આવડે એવું કોઈ જરૂરિયાત હોતી નથી ક્લિયર એટલે ખાસ ધ્યાન રાખજો આગળ જઈએ સાતમામાં સાતમો એક્ઝામ્પલ દેખજો બેટા તો સાતમાની રકમ દેખો એક રેડિયો એક્ટિવ સંસ્થાનિકનું અર્ધ આયુ ટી વર્ષ છે તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા બી લખ્યો છે એક ટકા થવા માટે કેટલો સમય લાગશે તો એન અપોન એન જીરો બરાબર તમને આપ્યો તેની એક્ટિવિટી મૂર એક્ટિવિટીના એટલે એક્ટિવિટીને એન કહેવાય ન્યુક્લિયસની અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણ તો આપણે કહીએ છીએ ને એક્ટિવિટી આર બરાબર લેમડા એન તો આપણે કહેવાય આર ચાલે છે એન એક પ્રકારના એનની સંખ્યા કહી શકાય તો એન અપોન એન જીરો મૂર એક્ટિવિટી સાથે ત્રણ પોઈન્ટ એકસો પચીસ છે ભાગ્યા એટલે સાદુ રૂપ આપશો તો એક અપોન બત્રીસ થઈ જશે કેટલા આવશે એક અપોન બત્રીસ બરોબર કેલ્શિયમ રૂપ આપી જોવાનું એટલે નીચે નાના છેદને પહેલો લખવાનો અને અંશને પછી ભાગજો એટલે એક આજુબાજુ જવાબ આવશે એટલે નિયર અબાઉટ આપણે લખીએ છીએ ચલો દેખો એન અપોન એન જીરો બરાબર વન બાય ટુની ની એન ગાથ સાથે એક અપોન બત્રીસ મૂકી કાઢો એટલે એક અપોન બેની ની કેટલી ઘાત થાય પાંચ તો એન કેટલા મળી ગયા આપણને પાંચ કેટલી સંખ્યા મળે છે પાંચ હવે આપણે તમને થિયરીમાં પણ કીધેલું છે મિત્રો એક સમયનું સમીકરણ લખી દઉં એન બરાબર આપેલો સમય બાગ્યા અર્ધાયુ કહેતા હતા એના પરથી ટી બરાબર એન ટુ ટુ એટલે અર્ધ આયુ કહીએ છીએ એટલે એનની જગ્યાએ ફાઈ ટો વડે દર્શાવી શકીએ છીએ આપેલો સમય બાગ્યા અર્ધાયુ તો એન અપોન એન જીરો એટલે પહેલાં તો થઈ ગયા ફાઈ ટો જેટલો ફાઈ ટી અર્ધાયુ કેટલો છે અર્ધાયુના સમય તરીકે આપણને ટી વર્ષ કીધા છે તો તમે ટી લખી શકો છો અહીંયા એટલે ફાઈ ટી જેટલા થાય કેટલો થાય કુલ સમય ફાઈ ટી જેટલો બરોબર એ જ રીતે બીમા દેખો બેટા બીમા શું કીધું એન અપન એન જીરો બરાબર એકઅપન સો તો એની માઇનસ લેમડા ટી કારણ કે એક અપન સો ટકાવારી એક ટકા કીધી છે એટલે એક ભાગે સો કરી નાખ્યા અને એમાં પણ સમય શોધવાનો છે એક ભાગે એટલે જુઓ ગણતરી ગણતા ગાથના ગુણાંકમાં ના આવે તો બીજી રીત આ છે બરાબર બે રીતો લીધી છે એને એન અપોન એન જીરો ચર ગાતંકી નિયમ હતો એન બરાબર એન જીરો એની માઇનસ લેમડા ટુ હતો તો એનને એન અપોન એન જીરો લઈ લો તો એની કેટલી થાય માઇનસ લેમડા ટુ અને એન અપોન એન જીરો આપણે લાવે છે એક અપોન સો આ બાજુ ઉલટાઈ દો બરાબર એટલા સુધી તો આવી ગયા તમારા હવે ઉલટાઈ દેજો બંનેના છેદમાં એટલે આ રીતે થશે એક અપોન સો બરાબર ઈની માઇનસ લેમડા ટુ હતા માઇનસ લેમડા ટુ ને શું ટુ બોલી શકે ટી બરોબર સો ને ઉલટાઈ દો તો સો બરાબર બંને બાજુ એલેન લઈ લો તો એલેન સો બરાબર લેમડા ટી આવી ગયા માઇનસ હતા એ માઇનસ લઈને એમના ઈમ ગણે છે તો ઈમ નાઈમ ગણો તો ચાલે ચાલે તો આ રીતે થાય બે રીતે થાય બરોબર ઉલટાઈને ગણવા ગણવાય તો એ થાય બાય ડાયરેક્ટ ગણશો તો એ ઉલટાઇન 100 ની કિંમત જુઓ એને લોક કરો બે પોઈન્ટ ત્રણસો ત્રણ લોક દસની સો બે પોઈન્ટ ત્રણસો ત્રણ લોક કિંમત કેટલી આવે બે આવે સમથિંગ બરાબર અને લેમડા 2 એમના ઇમજ છે અને છેલ્લા લાસ્ટમાં લેમડાને કે લઈ લીધા છેદમાં સાદુરૂપ તમે જોઈ શકો છો ચાર પોઈન્ટ છ કિંમત પોઈન્ટ છસો ત્રણ 2 ટો વન હાફ ટો જગ્યાએ 2 એટલે ઉપર જતા રહે સો અર્ધાયુ કારણ કે અર્ધાયુ આપણને મૂલ્ય નથી આપ્યું કિંમત આપી છે અને અહીંયા એમના ઇમ ગણે છે એમના એમ ગણવાય તો એ ચાલે એમના ગણવાય તો આ રીતે લેવાય તો એલ એન વન માઇનસ એલ એન સો ભાગાકાર એટલે માઇનસ લેમડા ટુ થઈ ગયા લઈ લીધા એલ એન વનની કિંમત કેટલી સો ની ખબર છે બે પોઈન્ટ ત્રણસો ત્રણમાં લોગમાં કન્વર્ટ કરીને સાદુરૂપ આપી શકાય તો આટલો જવાબ મળે છે આ રીતે ટકાવારીનો તમે એક્ઝામ્પલ ગણી શકો છો સાતમો કમ્પ્લીટ કર્યો આઠમાની રકમ સમજો થોડી મોટી છે મિત્રો તો રકમ સમજો કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યના સામાન્ય એક્ટિવિટીના એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દર દર ગ્રામ દીઠ દર મિનિટે પંદર વિભંજન જણા કેટલા વિભંજન પંદર આ એક્ટિવિટી સ્થાયી કાર્બન છ કાર્બન બાણની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવિટી છ કાર્બન ચૌદને લીધે છે જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેના વાતાવરણમાં જે ઉપરયુક્ત સંતુલનની એક્ટિવિટી જાળવી રાખે છે તેને સાથેની આંતરક્રિયા બંધ થાય છે સાથેની આંતરક્રિયા શું થાય બંધ થાય તેની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે એક્ટિવિટી શું થાય ઘટવાની શરૂ થાય છે ત્યારે છ કાર્બન ચૌદના જાણીતા અર્ધાયુ પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ અને એક્ટિવિટીને માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરને લગભગ અંદાજ લગાવી શકાય છે એનો અંદાજ લગાવી શકે છે પુરાતત્વ વિદ્યામાં વપરાતા છ કાર્બન ચૌદના ડેટિંગના આ સિદ્ધાંત છે એનો ઉપયોગ કરી દારો કે મોહણેજો દરો મોહનજેદરોના એક નમૂનામાં કાર્બન દર ગ્રામ દીઠ દર મિનિટે નવ વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ ઉંમરનો અંદાજ કરો કોની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ કરવાનો છે હવે એની ગણતરી ગણીએ છીએ મિત્રો

જીરો પોઈન્ટ બાવીસ મળશે અને એનો ગુણાકાર કરી નાખો જીરો પોઈન્ટ એકાવન જીરો નવ એટલા આવી ગયા ત્યાર પછી એને ઉલટાઈ દેવાના છે ટીને કરતા આપણે સમય શોધવો છે જીરો પોઈન્ટ એકાવન જીરો નવ ભાગ્યા લેમડા અને એનો ઉપયોગ કરી આપણે આગળ શોધી લેમડાની કિંમત મૂકી કાઢો લેમડાની કિંમત તમે જાણો છો પોઈન્ટ છસો અપોન ટુ વન હા બીજું કહીએ તો વન અપોન્ટ ટુ સોરી તો એકલાય સોરી વન અપૉન્ટ ટો કહીએ છીએ શું કહીએ છીએ ટો બરાબર વન અપોન્ટ લેમડા તો વન અપૉન્ટ ટો પણ લઈ શકાય પણ આપણને અર્ધાયુ આપે છે તો એનો ઉપયોગ કરીશું પોઈન્ટ પોઈન્ટ એકાવન જીરો નવ ભાગે પોઈન્ટ ટો વન હાફ છેદનો છેદ ક્યાં ગયો અંશમાં તમે જોઈ શકો છો એની જગ્યા કિંમત પાંચ હજાર સાતસો નેવું આપો તો આપણને અર્ધાયુ મળશે ટી બરાબર ચાર હજાર બસો ચોવીસ ત્રણ વર્ષ થાય ચાર હજાર બસો ચોવીસ ત્રણ વર્ષ જેટલું જોવા મળે છે ક્લિયર મિત્રો તો અહીંયા આપણે આઠમો એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો નવમામાં જઈએ ચલો નવમાની રકમ દેખો આઠ મિલિક્યુરી તીવ્રતાના રેડિયો સ્ત્રોત મેળવવા માટે સત્યાવીસ કોબાલ ની જરૂરી જથ્થો શોધો 27 કોબાલ સાઈટ નો અડધ 5.3 પાંચ પોઈન્ટ ત્રણ વર્ષ છે એક વર્ષ બરાબર ત્રણ પોઈન્ટ સોળ ગુણ્યા દસ ની સાત ગાત લેવાના તો પરમાણુ દર એમ શોધવાના ટો વન 2 પાંચ પોઈન્ટ ત્રણ વર્ષ ત્રણ પોઈન્ટ સોળ ગુણ્યા દસની સાત વડે ગુણો તો સોળ પોઈન્ટ સાત ગુણ્યા અગાત ની છો એટલે એક પોઈન્ટ આઈ બરાબર ડીએન અપોન ડીટી કહીએ છીએ એનો ઉપયોગ કરીએ તો દેખજો અહીંયા ડીએન અપોન ડીટી બરાબર આઠ ગુણ્યા દસની ની માઇનસ ત્રણ મિલી છે એટલે મિલી કાઢી નાખ્યા પહેલા એક ક્યુરી એટલે કેટલા વિભંજન કહેતા ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા દસ ની દસ ગાત વડે ગુણી કાઢો એનો ગુણાકાર કરજો એટલે આપણને વિભંજનની સંખ્યા મળી જાય મિત્રો એટલે આઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા ઘાતોનો ની સાત ગાત ગાતોનું વિભંજન પર સેકન્ડ હવે પેલો શૈ સુધી અર્ધાવી પરથી લેમ્ડા બરાબર પોઈન્ટ 1/2 નું 1.67 ટોવન હાફ ભાગ્યા એક પોઈન્ટ સડસઠ ગુણ્યા ની આઠ ગાત સાદુ રૂપ આપે તો લેમડા કેટલા મળ્યા ચાર પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ માઇનસ નવ સેકન્ડ ઇનવર્સ આશય નિયત અંગ બને જરૂરિયાતની બધી જ કિંમતો આપણે સુધી કાઢી હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણી કિંમતોની ગણતરીની આગળ તો એક્ટિવિટી ડીએનઅપન ડીટી બરાબર માઇનસ લેમડા એન પરથી એનને કરતા બનાવ એન બરાબર ડીએનઅપન ડીટી એક્ટિવિટી જે આપી છે આઈ કહેતા હતા એને અપોન ડીટી વડે આપણે લીધાડી કયો કે આઈ કિંમત મૂકી કાઢી સાત નવ લાત સાદુ રૂપ આપ્યું તો આપણને મળી ગયા કેટલા મળે છે તમે સાત પોઈન્ટ પંદર ગુણ્યા દસની ની સોળ ઘાત આપણને મળે છે આટલી સંખ્યા મળી અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અને કોની વાત છે છવ્વીસ કોબાલ સાઈઠ વાત છે તો એના જ અંદર કહીએ તો સાઈડ ગ્રામ છવ્વીસ કોબાલ સાઇટના પરમાણુની સંખ્યા કેટલી હોય એવો ગ્રેડો અંક જેટલી આ તો ખબર છે છ પોઈન્ટ જીરો ત્રેવીસ ગુણ્યા દસની ત્રેવીસ જેટલા પરમાણુની સંખ્યા હોય તો આપણે આટલા પરમાણુની સંખ્યામાં કેટલું દર રહેલું હોય તો આપણને મોલનું સમીકરણ યાદ કરો કયું મોલનું સમીકરણ મ્યુ બરાબર એન અપોન એને બરાબર એમ અપોન એમ જીરો પરથી તમારે દર શોધવું છે તો એમને કરતા બનાવો તો એમ બરાબર એમ જીરો જોડે એન અપોન થઈ ગયું સમીકરણ તમે જોઈ શકો છો આપણે લીધેલું જ છે તો એ સમીકરણ તમે ઉપયોગ કરી શકો એન એટલે પરમાણુની સંખ્યા દર એટલે સાઈઠ ગ્રામ અને છ પોઈન્ટ ગુણ્યા ની ત્રેવીસ ઘાત સાદુરૂપ રૂપ આપતા આપણને જવાબ મળે છે તમે જોઈ શકો છો સાત પોઈન્ટ બાર ગુણ્યા દસની ની માઇનસ છ ઘાત ગ્રામ આટલું જ વજન જોવા મળે છે જે એક્ટિવિટીના વિભંજન દરમિયાન આપણને પ્રાપ્ત થાય છે તમે જોઈ શકો છો આટલો જથ્થો એના અંદર જરૂરી સ્ત્રોતમાં વપરાય છે ત્યાર પછી આપણે દસમો એક્ઝામ્પલ જોઈએ બેટા તો દસમાની રકમ દેખજો શું કહેવા માંગે છે અડત્રીસ એસા નેવું નો અર્ધાયુ અઠ્યાવીસ વર્ષ છે આ સમ સમસ્થાનિકના પંદર મિલીગ્રામનો વિભંજનનો દર કેટલો હશે વિભંજનનો દર કહેવાનો છે મિત્રો કેટલો થશે તો પેલા અર્ધાયુ અઠ્યાવીસ વર્ષ એના સેકન્ડ કરે અઠ્યાવીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ સોળ ગુણ્યા દસ ની સાત ગાત સેકન્ડ પછી પરમાણુની સંખ્યા તમને કીધું તો પરમાણુ સંખ્યા શોધો તો એન બરાબર એમ અપોન એમ જીરો એને જોડે અમરા હાલ સમજાવ્યું તે રીતે બરોબર દર લઈએ તો પંદર ગ્રામ પંદર મિલિગ્રામ એટલે પંદર ગુણ્યા ની માઇનસ ગ્રામ થઈ ગયા અનુગુણની સંખ્યા છ જીરો ગુણ્યા ની ત્રેવીસ ઘાત અને કોની વાત છે અડત્રીસ એસ નેવું તો નેવું પરમાણુ દર લઈ નેવું ગ્રામ સાદુ રૂપ આપતા આપણને સંખ્યા મળી જાય એન બરાબર એક 10 જીરો જીરો અડત્રીસ ગુણ્યા દસની વીસ ઘાત આટલી અવિભંજિત ન્યુક્લિયસની ટોટલ પરમાણુ સંખ્યામાં પછી એક્ટિવિટીનું સમીકરણ ડીએન અપોન ડીટી અથવા આર બોલો તો હોય ચાલ લેમડા અપોન એન અને એની જગ્યાએ લેમડાની જગ્યાએ આપણે કિંમત મૂકી શકીએ કેટલી મૂકી પોઈન્ટ સત્સો ત્રાણું અપોન ટો વન આપણે અર્ધાયુ આપેલો છે હવે એના અંદર કિંમતો જ મૂકવાની છે ચલો કિંમતો મૂકાવ ડીએન અપોન ડીટી એમને લેમડાની પોઈન્ટ સત્સો

કારણ કે એક વિભંજન પર સેકન્ડ બરાબર એક બિક્યુ થાય એટલે બિક્યુ લખો કે વિભંજન પર સેકન્ડ લખો બે જવાબ એક જ છે મિત્રો ક્લિયર તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો તો આપણે આ જોઈ ગયા સ્વાધ્યાય નંબર આ સોરી સ્વાધ્યાયના દાખલા છે જેના અંદર ચેપ્ટર નંબર તેરનો આજે આ બીજો લેક્ચર છે જેની અંદર આપણે છથી શરૂ કરી દસ એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો તો વ્યવસ્થિત સમજી તમારી નોટબુકમાં લખી અને આગળના લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર